માધ્યમથી લાઈવ પ્રોગ્રામો જોવાની વિશેષ સુવિધા આપ ઇન્ટરનેટના માધ્યમથી આપના મોબાઈલ ટેબ્લેટ કોમ્પ્યુટર તથા ટીવી પર નિહાળો કચ્છમાં સામાજિક ધાર્મિક મહોત્સવોનું જીવંત પ્રસારણ પ્રસારણ નિહાળવા ક્લિક કરો www.rajgorlive.com ધાર્મિક તથા સામાજિક ઉજવણીના જીવંત પ્રસારણ માટે સંપર્ક કરો રાજગોર લાઈવ પ્રસિદ્ધ રાજગોર મોબાઈલ નંબર 9537469476 ટેલિફોન નંબર 02832240312 242312. દર્શક મિત્રો, હેપી ન્યુ યર. વર્ષ 2016 ના પ્રારંભે કચ્છ ન્યૂઝના કેબલ ટીવીના દર્શકો ઓનલાઈન, ઇન્ટરનેટ અને સ્માર્ટફોન દ્વારા કચ્છ ન્યૂઝ નિહાળતા દેશ વિદેશના કચ્છી દર્શકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સમાચારોની શરૂઆત કરીએ કચ્છી કોલેજિયન યુવાનોએ નવા વર્ષની કરેલી વિશિષ્ટ ઉજવણીથી. 31st અને ન્યૂ યરની પાર્ટીની ઉજવણી કેવી હોવી જોઈએ? મોટા ભાગે 31st અને ન્યૂ યરની ઉજવણી હંમેશા સમાચારોમાં રહેતી હોય છે, પણ એ ઉજવણી એક અલગ જ અંદાજ અને એક અલગ વિશિષ્ટતા સાથે થાય તો તે સમાચારનું કેન્દ્ર બને છે. આ દ્રશ્ય નિહાળીને આપ સમજી તો ગયા હશો જ કે હેપી ન્યૂ યરની ઇંગ્લિશ કેલેન્ડર પ્રમાણે 2016ના નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, પણ એમાં વિશિષ્ટતા એ છે કે આ ઉજવણી ગરબા સાથે, દાંડિયા રાસ સાથે આપણી પરંપરા પ્રમાણે થઈ રહી છે. ન્યૂ યરની આ વિશિષ્ટ ઉજવણી ભુજની કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ કોલેજ ડેના ભાગરૂપે કરી. નવી પેઢીના યુવાનોનો આ નવો અંદાજ, નવી પહેલ ધારાસભ્યને પણ સ્પર્શી ગઈ. કોલેજ ડેમાં અતિથિ તરીકે આવેલા ભુજના ધારાસભ્ય ડોક્ટર નિમાબેન આચાર્યએ કોલેજિયન યુવાનો યુવતીઓને અભિનંદન આપી હોંસલો બુલંદ કર્યો. સામાન્ય રીતે કોલેજોમાં 31મી ડિસેમ્બરે અથવા 1 જાન્યુઆરીએ ડીજે પાર્ટી યોજાતી હોય છે. ગ્રુપ ડે દરમિયાન ડીજે પાર્ટીની સાથે રાસ ગરબા પણ યોજાય છે. આ વખતે યુવાનોએ શું અલગ કર્યું? ન્યૂ યર નવા વર્ષની ઉજવણીનો આપણી સંસ્કૃતિ સાથે સમન્વય કર્યો? આજનો આ કોલેજ સ્ટુડન્ટ્સ, જે બી કોમર્સ કોલેજના સ્ટુડન્ટ્સ છે, જીએસની આખી ટીમ જે કાર્યક્રમનું આયોજન કર્યું, એ ખરેખર એટલું સરસ ન્યૂ યરનું સેલિબ્રેશનનો વિચાર આ આપણા યુવાનોને આવ્યો એ જ મારા માટે ખૂબ મહત્ત્વની વિષય છે. કારણ કે આમ આપણે અંગ્રેજી વર્ષ કહીએ છીએ, અને તો અંગ્રેજી વર્ષમાં જે સેલિબ્રેશન હોય આપણે જાણીએ છીએ, ડ્રિંક્સ ને ડાન્સ ને એવી બધી પાર્ટીઓ કરતા હોય યુવાનો. આજે અહીંયા વાતાવરણ અલગ છે, ભારતીય સંસ્કૃતિ ઉપર 4 ચાંદ લાગે એવું સરસ દાંડિયા રાસનો કાર્યક્રમ અહીંયા રાખી અને જે મિક્સચર કર્યું એ લોકોએ ભારતીય સંસ્કૃતિ અને ઇંગ્લિશ નવું વર્ષ, એ ખરેખર અભિનંદનીય છે. અને જે શિસ્તથી જે આયોજન હતું એ મને ખૂબ માન થયું છે આપણા યુવાનો માટે, અને હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ને તમામ સ્ટુડન્ટ્સ જે આયોજનની અંદર ઓતપ્રોત થઈને ખૂબ મોજ મસ્તી કરી રહ્યા છે એ તમામ લોકોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે એમનું ઉજ્જવળ ભવિષ્ય બને અને એ લોકોનું કેરિયર એમની સ્વપ્નાઓ પ્રમાણે સાકાર થાય એવી પ્રભુને પ્રાર્થના કરું. આજે આમ તો ઇંગ્લિશ નવું વર્ષ છે, પણ આપણે પરંપરા મુજબ આ નવું વર્ષ પણ આપણે મનાવતા હોઈએ છીએ. અંગ્રેજો ગયા, સાપ ગયા, લીસોટા રહી ગયા, એટલે ઇંગ્લિશ વર્ષ પણ આપણે મનાવતા હોઈએ છીએ. અને હવે તો આપણા નરેન્દ્રભાઈ ગ્લોબલ લીડર બન્યા છે, એટલે આપણે પણ દુનિયાની સાથે કદમ મિલાવીને ચાલવું જોઈએ. એટલે આજના આ નવા વર્ષના દિવસે હું તમામ કચ્છવાસીઓ અને ભુજવાસીઓને મારા તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું કે નવું વર્ષ ખૂબ સારું જાય, સમૃદ્ધ બને, તમામ સપનાઓ ભગવાન સૌના સાકાર કરે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું. આ વખતે આ યુવાનોએ શું અલગ કર્યું? ન્યૂ યર નવા વર્ષની ઉજવણીનો આપણી સંસ્કૃતિ સાથે સમન્વય કર્યો.
કોમર્સ કોલેજ ભુજના જીએસ વીરેન્દ્રસિંહ જાડેજા કચ્છ ન્યૂઝ સાથે વાત કરતા કહે છે કે કોલેજિયન યુથને આ આઈડિયા ગમી ગયો. રાષ્ટ્રવાદી કરવાનું કારણ એક જ હતું કે 31ના દર વખતે લોકો બારે પાર્ટીમાં જતા હોય છે, ડીજે પાર્ટી કરતા હોય, ડ્રિંક કરીને પાર્ટી ઉજવતા હોય છે, પણ આપણે એના કારણે આપણે પોણા જે જૂના માણસો મૂકી ગયા છે એ પ્રસ્તાવો આપણે ભૂલતા જાય છે દિવસે દિવસે. તો એના અંતર્ગત મેં 31 ડિસેમ્બરના ફેલાવી અને 1 તારીખે દાંડિયાનો પ્રોગ્રામ રાખેલો છે, અને ખાસ દાંડિયા અને ગરબાનો જ છે, બીજું કાંઈ પણ નથી. ખાસ તો આધુનિક સંસ્કૃતિ અને એમાં આપણી અત્યારની સંસ્કૃતિ સમય જે રીતનું આયોજન કરવું વિદ્યાર્થીઓનો સપોર્ટ તો બહુ સારો છે મને, કારણ કે એ બધાએ જ મને જીએસ બનાવેલ છે, અને મારી તમામ ટીમ, મારા સાથે જેટલા પણ વિદ્યાર્થીઓ અને મારા મિત્રો જે કામ કરે છે તેનો સૌ બહુ સારો સપોર્ટ છે, અને એમના થકી જ આ કાર્યક્રમ બહુ સફળ બની રહ્યો. મોરારી બાપુએ પણ આ જ બાબત ઉપર વાત કરી હતી, એની અસર યુવાનોમાં કેવી દેખાય? મોરારી બાપુને તો સૌ કોઈ સાંભળે છે, અને મોરારી બાપુ હું પણ સાંભળું છું, અને મને પણ ખ્યાલ છે કે મોરારી બાપુએ આ વાત કરેલી હતી. આ અને મોરારી બાપુનો અસર બહુ સારો છે છોકરા ઉપર, જેમણે જે મંતવ્ય જે આપ્યું હતું એમનું, એના પરથી મને લાગે છે કે તમામ વિદ્યાર્થીઓ ખાલી મૂવી પિક્ચરો છોડીને કથાઓ પણ સાંભળે છે. ભ્રષ્ટાચાર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ વનતંત્રના પૂર્વ કર્મચારીએ પોતાના અધિકારીઓ સામે આક્ષેપો સાથે ધરણા કરતા ખળભળાટ મચી ગયો છે. કચ્છ જિલ્લાનું વનતંત્ર અને વિવાદ હંમેશા ચર્ચામાં રહ્યા છે, તેમાં ખાસ કરીને ભ્રષ્ટાચારના મુદ્દે વન વિભાગ કચ્છની પૂર્વ અને પશ્ચિમની કચેરીઓ બદનામ છે. હવે ભ્રષ્ટાચારના ચર્ચાતા આક્ષેપોમાં ખુદ વન વિભાગના પૂર્વ કર્મચારીએ ધરણા કરીને બળતામાં ઘી હોમ્યું છે. SH કારેજા નામના આ કર્મચારી હાલમાં જ નિવૃત્ત થયા છે. એમનો આક્ષેપ છે કે વનતંત્ર તેમને માહિતી આપવામાં આનાકાની કરે છે. કારણ ભ્રષ્ટાચાર. કચ્છ જિલ્લાના વન વિભાગના અધિકારીઓના નામ સાથે ખળભળાટ સર્જતા આક્ષેપો સાંભળીએ SH કારેજાના જ શબ્દોમાં. ફોરેસ્ટ ખાતામાં નોકરી 36 વર્ષ સુધી નોકરી કરી, છેલ્લે વિસ્તરણમાં હિસાબ નિષ્ણાત નિવૃત્ત થયો છો 31/3/2011. પણ જ્યારે હું નિવૃત્ત થયો ને ત્યારે મને મારા અધિકારીએ મને બહુ હેરાન કર્યું. મારી મેડિકલ રજા મૂકી તો મને કે તમે કંઈને નથી ગયા, આવું મને લેખિત આપેલું છે, ને મને બીજા નાણાકીય પણ ઘણો લોસ એટલે મોડું દીધું છે, અને મને ઘણો હેરાન કર્યો છે. એટલે મેં એ લોકોએ જે ભ્રષ્ટાચાર કર્યા છે એની મેં અરજીઓ કરી, RTI માગી, તેનો સંતોષકારક કોઈ જવાબ આપતા નથી, અને હું 28 તારીખના ઉપવાસ ઉપર ઉતર્યો છું તો કોઈ મારા નિરાકરણ કોઈ પ્રશ્ન નિરાકરણ કરવાનો કોઈ તસ્તી લેતા નથી, અને ખોટું મને પોલીસ મારફત ગમે તે રીતે મને ઉઠાડવાની કોશિશ કરી રહ્યા છે. આનામાં સંડવાયેલા છે MJ 54 રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભુજ, અને નાયબ વન સંરક્ષક શ્રી MR ગુજર, અને નલિયા રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી BB ઝાલા, આ બધા સંડવાયેલા છે અંદર. ભ્રષ્ટાચારમાં પ્લોટોનો પ્લોટ ખાઈ ગયા છે, વોટરિંગ ચાર્જ, રોપા ખાડા ખોદ્યા નથી, રોપા નાખ્યા નથી, વોટરિંગ ચાર્જ જોરદાર કર્યા છે, નલિયાનું કામગીરી અને અંજારના ટેન્કરોના વાઉચરો ચાર્જ કર્યા છે, જે મેં RTIમાં વાઉચરોને બધા માગ્યા છે, કાંઈ મને આપતા નથી. હું 28 તારીખથી ઉપવાસ ઉપર ઉતર્યો છું. DSP સાહેબને 11/12ના મેં રજૂઆત કરી કે હું 28 તારીખથી ઉપવાસ ઉપર ઉતરું છું, આજ દિવસ સુધી ઉપવાસ ઉપર ચાલુ છું. મારી આજે તબિયત જરાક ચક્કર પણ આવે છે, અને તબિયત મારી વીક થઈ ગઈ છે. આજે મને પ્રોબ્લેમ છે થોડોક. મારી માંગ એક છે કે જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એની તપાસ કરીને એને યોગ્ય સજા થવા વિનંતી છે, બસ મારી માંગ છે. એટલે આમ તો નાયબ વન સંરક્ષક વિસ્તરણ વિભાગનો મારો પ્રશ્ન હતો, પણ એ કોઈ ધાત દેતા નહોતા, આજ સુધી કોઈ જવાબ આપતા નહોતા, પ્રશ્ન બધો સોલ્વ કરતા નહોતા. એટલે મારા મોટા અધિકારી જે છે મુખ્ય વન સંરક્ષક કચ્છ વન વર્તુ ભુજ, એની સામે ઉપવાસ ઉપર ઉતર્યો છું, પણ એ મારી આજ સુધી મુલાકાત લીધેલી નથી. શું આપના નાણા, મહત્વના દસ્તાવેજો, સોનું ચાંદી કે અન્ય કિંમતી ચીજ વસ્તુઓને સાચવવા માટે ચિંતિત છો? તો હવે ચિંતા છોડો અને આજે જ સીધી સેફ તિજોરી બસાવો. આપના બજેટમાં ISO માનક ધરાવતી તિજોરીઓ હવે ભુજમાં પણ સરળતાથી મળે છે. આપના ઘર, દુકાન, ઓફિસ, બંગલા, ઇન્ડસ્ટ્રીઝ, બેંક સહિત સૌ કોઈને ઉપયોગમાં આવે તેવી સીધી સેફ તિજોરી બસાવો.
અને ચોરી આ જેવા બનાવોથી આપની કિંમતી સંપત્તિ અને દસ્તાવેજોને સુરક્ષિત બનાવો. સીધી સેફ તિજોરી એટલે ઉચ્ચ કક્ષાના સ્ટીલમાંથી નિર્મિત રેઇન પિનિયન ટેકનોલોજી જે તિજોરીના દરવાજાને અંદરથી મજબૂત રીતે લોક કરે છે. બે સિસ્ટમ ધરાવતું હાઈફાઈ કોમ્બો લોક, ચાર લોક સાથેનું ડિજિટલ લોક, હાઈ ક્વોલિટીના 8-10 અને 12 લિવરના લોક, આકર્ષક દેખાવ સાથે ડબલ કલર કોટ, ઇન્સ્યોરન્સ માટે વેલિડ. નિર્માતા ભરતભાઈ સોની 98-98-3-79-500, વિકી બી સોની 98-56-21-1-45, શ્રી બાલેશ્વરી રોલિંગ વર્કર્સ, સોની બજાર, ગ્રાઉન્ડ ફ્લોર, વાલીપરા ચોક, સુરેન્દ્રનગર, ફેબ્રિક જીઆઈડીસી, ચિંતન ઉદ્યોગનગર, સુરેન્દ્રનગર. અમારી બ્રાન્ચ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, મહેસાણા, ભુજ. સિદ્ધિ સેફ તિજોરી માટે ભુજમાં સંપર્ક જગદીશભાઈ ધનજીભાઈ ધકા, આશાપુરા રિંગ રોડ, કલસારા બજાર, રમજાન જ્વેલર્સ સામે ભુજ. મોબાઈલ નંબર 98-2-48-35-8-81. સિદ્ધિ સેફ તીવ્ર પ્રતિરોધક તિજોરી 40 વર્ષથી આપની સેવામાં. વાત વેરા વસૂલાતની. ગત વર્ષની અપેક્ષાએ ચાલુ વર્ષે ભુજ નગરપાલિકાની વેરા વસૂલાતની નબળી પડેલી કામગીરીને ઝડપી બનાવવા કર્મચારીઓએ જાતે કમર કસી છે. ભુજ નગરપાલિકાનું આ વર્ષ રાજકીય ઉથલપાથલ વાળું રહ્યું. ચૂંટણીઓ હતી, વચ્ચે ચીફ ઓફિસરો સતત બદલાતા રહ્યા. પરિણામ, કરવેરાની આવક ઉપર અસર પડી. પણ હવે ધીમી પડેલી કરવેરાની વસૂલાતને ઝડપી બનાવવાની કવાયત કર્મચારીઓએ જાતે જ હાથ ધરી છે. ટેક્સ બ્રાન્ચના હેડ અરવિંદ સિંહ જાડેજા કહે છે કે ગત વર્ષે 7.5 કરોડ રૂપિયાની જગ્યાએ ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર 9 મહિનામાં માત્ર 3 કરોડની જ આવક થઈ છે. ચાલુ નાણાકીય વર્ષની અંદર વેરા વસૂલાતની કામગીરી ચાલુમાં જ છે. ગત વર્ષે જે અમે 14-15માં જે 7.5 કરોડની વસૂલાત કરી હતી, એ ટાર્ગેટને ચેસ કરીને એનાથી વધારે મેક્ઝિમમમાં વધુમાં વધુ જેટલી આવક થાય એના માટેના પ્રયત્ન ચાલુ છે. ચાલુ વર્ષની અંદર અંદાજે 3 કરોડ રૂપિયાની વસૂલાત થઈ ગયેલી છે. અને હવે જે 3 મહિના બાકી છે, જે પીક પિરિયડ છે, એની અંદર બાકીનું જે ટાર્ગેટ છે એ પણ પૂરું થશે અને એ ઉપરાંતની પણ વસૂલાત થશે. અત્યારે અમારી લગભગ 12-13 કર્મચારી આઉટડોરની અંદર બિલ બજાવવાનું, નોટિસો આપવાનું અને સ્થાનિકે પાણીની વસૂલાત કરવાનું, આ બધી કામગીરી પેરેલલ ચાલુ છે. અને નાની રકમના બાકીદારથી લઈને મોટી રકમના બાકીદાર સુધીના વેરા વસૂલ થાય એના માટેના બધા જ પ્રયત્નો નગરપાલિકાની લેવલેથી અત્યારે ચાલુમાં છે. આગામી 3 મહિનાની અંદર અમે આ જે કાર્યવાહી છે એને વ્યાપક રૂપમાં સમાવેશ કરી અને વધુમાં વધુ આવક થાય એના માટે કામગીરી કરવામાં આવશે. કોઈ પણ નાણાકીય સંસ્થાનું ચાલક બળ નાણાકીય ફંડ હોય છે. આ વર્ષે ધીમી પડેલી કર વસૂલાતને ઝડપી બનાવવા કર્મચારીઓ દોડતા થયા છે, ત્યારે નાગરિકો પણ આગળ આવે અને જાતે પોતાનો વેરો ચૂકવે. અરવિંદ સિંહ જાડેજા કહે છે કે વેરા વસૂલાત માટે કર્મચારીઓ ઘેર ઓફિસે દુકાને ફરી રહ્યા છે. જૂના પ્લોટો ખાલી છે, એનો કોઈ વેરા લેવાના જ નથી. ફક્ત જે મિલકત પૈકીની જે ખુલ્લી જમીન છે કે જે અમે નગરપાલિકાએ જે તે વખતે અમે એનો સમાવેશ નહોતો કર્યો, એમ અમારી પાસે અમુક જે સોફ્ટવેરની ટેકનિકલ જે પ્રોબ્લેમ હતો, પ્લસ અમારી કને અહીંયા કોઈ ક્લિયર થયું નહોતું. એમ બાકીની બધી નગરપાલિકાઓ જે મિલકત પૈકીની સંલગ્ન જે જમીન હોય એના વેરા જે તે વખતથી વસૂલ કરે છે, અમે નહોતા કરતા. એ મિલકતોનો અમે અત્યારે સમાવેશ કરી નાખ્યો છે, એની કામગીરી પણ સાથે સાથે ચાલુ જ છે. એમ એટલે અત્યારે તો અમારો એમ એ રીતનો લક્ષ્યાંક છે કે ભાઈ 1.5-2 કરોડ રૂપિયા વધારે આવે એમ ગયા વખતની જે વસૂલાત હતી. કારણ કે જે સરકારી મિલકતો છે, જે કોમર્શિયલ મિલકતો છે, જેમાં ખુલ્લી જમીનો મિલકતની ઘણી બધી હોય છે, એમ તો અત્યારે અમે એની બધી ફાઇલો શોધી, એની ખુલ્લી જમીન, એનું મેઝરમેન્ટ બધું ચકાસણી કરી અને અમુક જે મોટા મોટા બિલ છે એ બનાવી અને બજાવી પણ દીધા છે અને બાકીના પણ બજાવી દેવામાં આવશે. હવે ગુજરાતના જાયન્ટ્સ ગ્રુપનું નેતૃત્વ કચ્છ કરશે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશન 3B માં કચ્છી માળો પ્રમુખ વરાયા છે. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ કચ્છ એકમ દ્વારા 3 જાન્યુઆરી રવિવારે ગુજરાતના 75 જેટલા જાયન્ટ્સ ગ્રુપોની બેઠક યોજાશે. આ સંદર્ભે જાયન્ટ્સ ગ્રુપ ભુજના પ્રમુખ શાંતિલાલ પટેલની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ વખતે કચ્છી માળો ચંદ્રકાંત મોતા જાયન્ટ્સ ઇન્ટરનેશનલ 3B ના પ્રમુખ તરીકે નેતૃત્વ કરશે. 41 વર્ષમાં કચ્છ એકમને 3જી વખત આવી તક મળી છે, પણ ચંદ્રકાંત મોતાએ નાની વયે આ તક મેળવીને કચ્છનું ગૌરવ વધાર્યું છે.
ત્રીજી જાન્યુઆરીએ આયોજિત કાર્યક્રમ વિશે માહિતી આપતા 3B ના પ્રેસિડેન્ટ ચંદ્રકાંત મોતા. ફેડરેશનનું અમારું જે જાયન્ટ્સનું કેલેન્ડર વર્ષ છે એ January 1 થી 31 December સુધીનું હોય છે, એટલે આજરોજ અમે વિધિવત રીતે ફેડરેશન 3B ના હોદ્દાનો ગ્રહણ કર્યો છે અને આજથી અમારી જવાબદારીનું અમે ગ્રહણ કર્યું છે અને એના ભાગરૂપે અમારે સમગ્ર ફેડરેશનના 75 ગ્રુપોના તમામ 2016ના વર્ષના નવા હોદ્દેદારોને ટ્રેનિંગ આપવા માટેનું એક આયોજન અમારું જ્યારે કચ્છમાં નેતૃત્વ મળ્યું છે ત્યારે એનું આયોજન અમે કચ્છ ભુજમાં 3 જાન્યુઆરીના રવિવારે રાખ્યું છે, જેની અંદર સમગ્ર ફેડરેશનના તમામે તમામ 75 ગ્રુપના તમામ હોદ્દેદારો ઉપરાંત અમારી જે ફેડરેશનની કાઉન્સિલ છે એ 40 થી 40 કાઉન્સિલ મેમ્બરોની પણ અમે એક ટ્રેનિંગ સેમિનારનું આયોજન 3 જાન્યુઆરીના ભુજ મુકામે રાખ્યું છે. હા, કાર્યક્રમની શરૂઆત જે છે અમારા કાઉન્સિલ મિત્રોના જે 40 જણાનું જે છે એમનો અમે શપથ ગ્રહણથી કરશું અને ત્યારબાદ ટ્રેનિંગ સેમિનાર પૂર્ણ કર્યા બાદ દરેક ગ્રુપના હોદ્દેદારો પોતપોતાના ગ્રુપમાં જઈ અને ગ્રુપના હોદ્દેદારો પોતાના ગ્રુપમાં શપથ ગ્રહણ કરશે. આ આયોજનની માહિતી આપવા યોજાયેલ પત્રકાર પરિષદમાં નિષદ મહેતા, શૈલેન્દ્ર રાવલ, ભગીરથ સિંહ રાણા સહિતના જાયન્ટ્સ મેમ્બર્સ હાજર રહ્યા હતા. જાયન્ટ્સ ઇન્ટરનેશનલ ફેડરેશનમાં 3B માં પ્રેસિડેન્ટ તરીકે તક મળી હવે શું? ચંદ્રકાંત મોતા કહે છે કે સેવાકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વિસ્તારીશું. મિત્રો, 40 વર્ષથી ભુજ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓ કચ્છની અંદર કરી રહ્યું છે, એ જે પ્રવૃત્તિઓ અમારી છે એને વધુ ને વધુ અંતરિયાળ ગામો સુધી પહોંચે અને વધુ ને વધુ વિસ્તારો એમાં સામેલ થઈ શકે અને અત્યાર સુધી જે પ્રવૃત્તિઓ થઈ છે એના ઉપરાંત સમયને અનુરૂપ અમે જે કંઈ સમાજને જરૂરિયાત થશે એવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે આ વર્ષે જાયન્ટ્સના માધ્યમથી કરવા માંગીએ છીએ. જાયન્ટ્સ હાઇલાઇટ તો વર્ષોથી થાય જ છે અને લગભગ અઠવાડિયાની અંદર એકાદ પ્રોગ્રામ તો અમારો જાયન્ટ્સનો મીડિયાની અંદર પણ હોય છે, પણ કદાચ તમે જે કહો છો એ રીતે અમારું જે જાયન્ટ્સનું સેટઅપ છે એ એટલું બધું ફાઇનાન્શિયલી બીજા અમુક જે ઇન્ટરનેશનલ સંસ્થાઓ છે એની સરખામણીમાં ફાઇનાન્શિયલી એટલા બધા અમારી સંસ્થા સદ્ધર નથી, જેથી કરીને મોટી હોસ્પિટલો કે એ ટાઈપનો અમારું હજી સુધી અમે કચ્છની અંદર કરી શક્યા નથી, પણ અમદાવાદની અંદર અમારી પણ એવી એક મોટી હોસ્પિટલ ચાલે છે જેની અંદર અમે ઘણા બધા વિઝિટર્સ ડૉક્ટરોને ત્યાં આપણે બોલાવીએ છીએ અને લોકો એમનો લાભ લે છે. કચ્છની અંદર પણ અમારો આ પ્રયત્ન છે કે ફંડ રાઇઝિંગ કરી અને અમે પણ આવું કંઈક પરમેનન્ટ વ્યવસ્થા ઊભી કરીએ જેથી કરીને સમાજની અંદર કાયમી એક સેવા ઊભી કરી શકાય. હાલની અત્યારની હું વાત કરું તો ભુજ ગ્રુપ દ્વારા ડેન્ટલ કેમ્પ તેમજ એક્યુપ્રેશરના કેમ્પ અને સમયને અનુરૂપ અલગ અલગ મેડિકલના કેમ્પોનું અમે આયોજન આ ભુજ જાયન્ટ્સ હોલની અંદર કરતા હોઈએ છીએ અને આ વખતે અમારી ઈચ્છા છે કે તમે જે પ્રશ્ન કર્યો છે કે વધુમાં વધુ હાઇલાઇટ થાય, તો આ વખતે અમારે એ પણ પ્રયત્નો જ્યારે ફેડરેશનનું નેતૃત્વ ભુજને મળ્યું છે ત્યારે અમારે એ પણ પ્રયત્ન રહેશે કે આવનારા દિવસોમાં હજી પણ અમે જાયન્ટ્સને વધારે હાઇલાઇટ કરીશું. રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ કામમાં કચ્છભરમાં જાણીતું નામ એટલે HR ફર્નિચર માર્ટ, કોર્પોરેટ હાઉસ, ગવર્મેન્ટ ઓફિસિસમાં દરેક પ્રકારના રિવોલ્વિંગ ચેરના રિપેરિંગ માટે સંપર્ક કરો. HR ફર્નિચર માર્ટ, એક્સપર્ટ ઇન બોટમ પ્લેટ, ગેસ સિલિન્ડર, ટેલિસ્કોપ લિફ્ટ કવર, બેરિંગ કીટ, કેસ્ટર વ્હીલ, ઓલ ટાઈપ ઓફ રિવોલ્વિંગ ચેર મિકેનિઝમ. કોન્ટેક્ટ સુનિલ પરમાર, મોબાઈલ નંબર 8469680649. HR ફર્નિચર માર્ટ, વાણિયાવાડ, પાંજરાપોળ, શેરી સામે, ભુજ. હવે જો મંજૂરી વગર જાહેરાતના બેનર કે પોસ્ટર લગાડશો તો ભુજ નગરપાલિકા દંડનીય કાર્યવાહી કરશે. ભુજમાં આડેધડ લગાવાતા જાહેરાતના બેનરો અને હોર્ડિંગ સામે ભુજ નગરપાલિકાએ લાલ આંખ કરી છે. જાહેર માર્ગો ઉપર આવા હોર્ડિંગ્સ કે બેનરો મંજૂરી વગર લગાવાયા હોય ભુજ નગરપાલિકાએ જપ્ત કર્યા છે. સાથે સાથે એવી ચેતવણી પણ ઉચ્ચારી છે કે જોજો મંજૂરી વગર હોર્ડિંગ્સ કે બેનર લગાડતા નહીં. જોકે જપ્ત કરાયેલા બેનરો દંડ લઈને જે તે પાર્ટીને પરત પણ કરી દેવાય છે. ભુજ નગરપાલિકા વતી કચ્છ ન્યૂઝને માહિતી આપતા
કરવેરા વસૂલાત વિભાગના હિતેન્દ્રસિંહ જાડેજા. ભુજ નગરપાલિકાના તમામ વિસ્તારના નાગરિકો અને વેપારી સંસ્થાઓ પણ જાણે છે કે હોર્ડિંગ અને કિયોસ્કો બોર્ડનો કોન્ટ્રાક્ટ ભુજ નગરપાલિકાએ અગાઉ જે નિયમ અને નીતિ અનુસાર આપેલ છે, તેમ છતાં ઘણી વેપારી સંસ્થાઓ અને અમુક જે ટ્યુશન ક્લાસીસ કે એવા ચલાવતા વેપારીઓ ભાઈઓ નગરપાલિકાની કોઈપણ જાતની પરમિશન લીધા વગર એમને એમ કિયોસ્કો બોર્ડ તેમજ હોર્ડિંગ લગાડી દીધેલ છે, જે અમે અમારે જે ધ્યાને આવ્યા છે એ અમે લગભગ આ બે દિવસ પહેલાં 400-500 બોર્ડ ઉતાર્યા છે. અત્યાર સુધી અમે લગભગ 4,000-5,000 બોર્ડ ઉતાર્યા છે અને એ બાજુના અમારા જે સ્ટોરૂમ છે એમાં અમે ભરપાઈ કરેલ છે. એમ છતાં પણ કોઈ જો કોઈ સંસ્થા અમારી પાસે આવે હોર્ડિંગ માટે તો અમે એની પેનલ્ટી કરી અને અમે પરત પણ આપીએ છીએ. આપ મને જે પ્રશ્ન કરી રહ્યા છો કે અમુક જે કિયોસ્કો બોર્ડ લાગેલા છે તો એ મારી જાણમાં નથી અને જે મને અત્યારે જે એપ્લિકેશન અને જે મને મળેલી છે તો હું તાત્કાલિક ધોરણે એ પણ હું બોર્ડ કિયોસ્કો બોર્ડ તેમજ હોર્ડિંગ બોર્ડ ઉતારી લઈશ. મારા જાણ પ્રમાણે અત્યારે 73 હોર્ડિંગ બોર્ડની મંજૂરી જે તે સંસ્થાને મળેલી છે, વેપારી ભાઈને મળેલી છે, અને એમ છતાં જે અમુક હોર્ડિંગ બોર્ડ જે ગેરકાયદેસર લાગેલા છે તે મારી જાણમાં હતા એ મેં ઉતારી દીધેલ છે. અમુક મને જે જાણવા મળ્યું છે કે જ્યુબિલી ગ્રાઉન્ડ કે અન્ય વિસ્તારમાં ડબલ હોર્ડિંગ બોર્ડ જે લાગેલા છે એ પણ મારા સીઓની મેં જાણ કરેલી છે, એની સૂચનાથી હું એ પણ ઉતારી લઈશ. સમાચારો આપ પણ આપની સમસ્યા કે ફરિયાદ અમને મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.